પરિવાર આપ સૌ સેન્ટ જેવર્સ સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. બાળ દોસ્તો, આપણે ધોરણ 4 વિષય ગણિતની અંદર પ્રકરણ 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ, ભોપાલનો પ્રવાસ. બાળ દોસ્તો, આજે આપણે ભાગ 3 જોઈશું. આપણે આપણી મુસાફરી ડીઝલ ભરાવ્યા સુધી અટકાવી હતી. બાળ દોસ્તો, આજે આપણે આપણી મુસાફરી આગળ વધારીશું. બાળ દોસ્તો, હવે પ્રવાસ ભીમબેટકા તરફ શરૂ થયો. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઊભા રહીશું. તે અંજન બોલ્યો, ભીમબેટકા શું છે? રૈનાબેને એમને સમજાવ્યું, આ સ્થળ 10,000 વર્ષ પહેલાં લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફાચિત્રોનું છે. સુમિત બોલ્યો, 10,000 વર્ષ? હું 1,000 વર્ષ પહેલાંનું પણ વિચારી શકતો નથી. ગોપી, ઓ 1,000 વર્ષ ઘણું બધું કહેવાય. હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. ત્યાં ગૌરીએ કીધું, હું 100 વર્ષનું વિચારી શકું, કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. ત્યાં મનજીત બોલ્યો, એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. અહીં બધા બાળકો એ ગુફા ચિત્રો વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણે બધા પહેલાંનું વિચારતા નથી કે પહેલાંના જમાનામાં કઈ કઈ વસ્તુઓનું બાંધકામ થયું હતું, અને આપણે એ વસ્તુઓ જોવા પણ અત્યારે જતા નથી. ત્યારે અહીં શાળા દ્વારા એમને આ 1,000 વર્ષ પહેલાંના ગુફા ચિત્રો જોવા માટે બાળકોને લઈ જવામાં આવ્યા. બધા લોકો 10,000 વર્ષ પહેલાંની ગુફા વિશે ઉત્સાહિત હતા. તો ચાલો આપણે જોઈએ કે એમણે ગુફામાં શું જોયું. અહીં જુઓ, આ ગુફા ચિત્ર છે, કમાલ છે. 10,000 વર્ષ પહેલાં પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. અહીં આ ચિત્રમાં પથ્થર ઉપર ચિત્રકારી કરેલી છે. અરે, આ પથ્થરો 1,000 વર્ષ જૂના છે. બાળકો આ પથ્થરોને જોઈને ખૂબ જ ઉત્સાહિત થયા અને એમણે જોયું. શંકર બોલ્યો, આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે, મને એક યુક્તિ સૂજી, હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. બીના કહે, હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો. અહીં બાળકો ગુફા ચિત્રમાં હરણા અને બળદોના ચિત્ર જોયા. એમને યુક્તિ સૂજી કે આપણે ગણતરી કરીએ. તો ચાલો આપણે પણ એમની સાથે ગણતરી કરીએ. શંકરે 34, 35, 36, 37 જંગલી બળદો ગણ્યા, જ્યારે બીનાએ 112, 113, 114, 117 હરણા ગણ્યા. 37 બળદો હતા, જ્યારે 117 હરણો એમણે ગણ્યા. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ગણવાનું
છે અને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપણે મેળવીએ. તો આપણે જોઈએ જંગલી બળદો કરતાં હરણા કેટલા વધારે છે એ જોવા માટે આપણે બંને વચ્ચેનો તફાવત જોઈશું. હરણાના ચિત્ર કેટલા છે? 170 અને બળદના ચિત્ર 37. તો વધારેમાંથી ઓછું બાદ કરતાં આપણને જવાબ મળે 80. અહીં બંનેની સંખ્યાનો બાદબાકી કરવાની છે. હરણાના ચિત્ર 170 અને બળદના ચિત્ર 37. તો બંનેની બાદબાકી કરતાં 7 માંથી 7 જાય તો 0, 1 માંથી 3 નહીં જાય એટલે આપણે અહીંથી લેશું 10 કો 10 ને 1 11, 11 માંથી 3 જાય તો વધશે 8. એટલે હરણાના ચિત્ર 8. જંગલી બળદો કરતાં હરણાના ચિત્ર કેટલા વધારે છે? 80. બળદના 37, જ્યારે હરણાના ચિત્ર થશે 80. આ ગણતરી તમારે તમારી નોટબુકમાં કરવાની રહેશે. હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે હતી. તેની સંખ્યા 200 કરતાં ઓછી છે. લોકો કેટલા હતા? 210 બાળકો પ્રવાસે જઈ રહ્યા હતા. બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? 200 કરતાં ઓછી. શું કહ્યું છે અહીં? 200 કરતાં ઓછી. તો આ 4 સંખ્યામાંથી 200 કરતાં ઓછી કેટલી છે? ગુફા ચિત્રમાં બીનાએ લોકોની ગણતરી કરી હતી. કોની ગણતરી? લોકોની. તો એ લોકોની ગણતરી 200 કરતાં ઓછી હતી. તો અહીં 200 કરતાં ઓછી એક જ સંખ્યા છે, 177. એટલે જવાબ અહીં આ આવશે. ભૂમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતાં પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમ બેટકાથી નીકળવાનો સમય થઈ ગયો. ભીમ બેટકાની અંદર 600 કરતાં વધારે ગુફા ચિત્રો છે. તેમણે ત્યાં સરસ રીતે હરણા, બળદો અને લોકોની ગણતરી કરી. તો હવે એ લોકો ભીમ બેટકાથી નીકળી ગયા. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો હતો. અત્યારે કેટલા વાગ્યા હશે? તેઓ ત્યાં કેટલા વાગે પહોંચ્યા હતા? 11 વાગે. અને ત્યાં વિતાવ્યો કેટલો? 1 કલાક. 11 વત્તા 1 એટલે થશે 12 વાગ્યા. એ લોકો ભીમ બેટકાથી 12 વાગે નીકળી ગયા. 1 કલાક તેઓ ભીમ બેટકામાં રોકાણા હતા. 12 વાગે તેઓ નીકળી ગયા. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા. તેઓ ત્યાં 1 કલાકથી ઓછો સમયમાં પહોંચશે એટલે 1 વાગે. 12 વાગે નીકળી ગયા. 1 કલાકથી ઓછા સમયમાં પહોંચે એટલે કેટલા વાગે પહોંચશે? 1 વાગે પહોંચશે. તો બાળદોસ્તો, આજે આપણે ભણ્યા ભીમ બેટકા, જેમાં આપણે 26 મજાના 10,000 વર્ષ જૂના ગુફા ચિત્રો જોયા. તેમાં હરણા, બળદો અને માણસોના ચિત્ર હતા. એ આપણે આજે જોયું. બાળદોસ્તો, હવે આપણે રવાના થઈશું ભોપાલ તરફ, તે બીજા ભાગની અંદર.